તો આકાશમાંથી વરસેલી આફત બાદ નવસારીની પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓમાં આવેલા પૂરને કારણે કાંઠાના 104 ગામોની ખેતી ધોવાઈ જતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જિલ્લામાં પૂર અસરગ્રસ્ત ખેતરોમાં થયેલા સર્વે બાદ 10% ખેતરોમાં મોટી નુકસાની સામે આવી ત્યારે ખેડૂતોમાં સર્વેને લઈ અને કચવાટ જોવા મળી રહ્યો છે અને તેમણે ફરી સર્વે કરવાની માંગ કરી છે. નવસારી જિલ્લા અને ઉપરવાસના જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં પડેલા સાંબેલાધાર વરસાદને કારણે નવસારીની લોકમાતાઓ કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી, જેમાં પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે નવસારી અને જલાલપોર તાલુકાના 50 ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ કાવેરી અને અંબિકા નદીમાં પૂરે પણ ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં કુલ 54 ગામોના ખેતરોને ધોઈ નાખ્યા, જેથી જિલ્લા ખેતીવાડી વિભાગે 36 ટીમો બનાવી સરકારના નિયમ અનુસાર સર્વે કરાવ્યો. જો કે 1 હેક્ટરમાં 33% વધુ નુકસાન હોય તો ખેડૂતોને સરકારી સહાય મળે છે અને તેનાથી ઓછું હોય તો મળતી નથી. ત્યારે હાલમાં થયેલા સર્વે મુદ્દે કેટલાક ગામોમાં ખેડૂતોને અસંતોષ છે. તેમણે સરકાર પાસે ફરી સર્વે કરાવવાની માંગ કરી છે, જ્યારે ખેડૂત સમાજે ગ્રામ સેવકો યોગ્ય રીતે સર્વે કરતા ન હોવાના આક્ષેપો પણ લગાવ્યા. એમાં વરસાદના પૂરના કારણે ડાંગરને નુકસાન થયું છે ઘણા ભાગમાં. એનું હવે યોગ્ય વળતર મળે, હવે મીન્સ કે તરત હવે મળવાનું નથી. અમે રોપણી કરી તેનો આખો નાશ પામ્યો છે પાછો. હવે તરુ તો અમે ગમે ત્યાંથી સગવડ કરીને બી અમે લાવ્યા છીએ. જો પાછી રોપણીનું કંઈ થાય તો મેળ પડે નહીં તો હવે સરકાર તરફથી જો અમને યોગ્ય વળતર કે એનું કંઈ મળે તો એટલી મહેરબાની. ને અમારા ગામમાં ગ્રામ સેવક તરફથી જે સર્વે થયો છે એમાં અમને યોગ્ય લાગ્યું નહીં કે સર્વે બરાબર કર્યો છે, એટલે પાછું રીસર્વે કરાવે તેવી અમારી વિનંતી છે. ગ્રામ સેવકો દ્વારા ખેડૂતોને એવો પ્રત્યુત્તર આપવામાં આવે કે ભાઈ આ 33% કરતા ઓછી નુકસાની છે, તમે કઈ રીતે એની અટકળ કરો? એકવાર તમે સર્વે કરો, જે ખેડૂત તમને કહે એનું તમારી જવાબદારી બને અને તમે કલાકમાં આખા ગામનો સર્વે કરીને નીકળી જવાની વાત રાખો પોતાનો સ્વાર્થ માટે, એટલે એ બાબત યોગ્ય નથી. અને અત્યારે દરરોજે દરરોજ ખેડૂતોના જેમ જેમ ખબર પડે કે સર્વે થઈ ગયું અને જે ખેડૂતોને જાણ નથી થઈ તો આ તકલીફ થાય, એટલે એ બાબત ઘણી અત્યારે નિંદનીય છે. અને ખરેખર આ બાબતે વારે વારે કહેતા હોય કે શેરડીનો પાક છે તો એને પાણી નીકળી ગયા પછી 15 દિવસ પછી નુકસાની ખબર પડે, તેના ચિહ્ન ખબર પડે. એવી રીતે શાકભાજી વખતે કોઈ પણ આ તાત્કાલિક અસર દેખાય એવું નથી, પરંતુ જે પાણી કે જે સામાન્ય નુકસાની દેખાય નહીં આગળ વધે 33% કરતા આગળ તો પેલા ખેડૂતો તો માથે હાથ દેવાનો જ વારો આવે ને. નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગના 118 કર્મચારીઓ જિલ્લાના કુલ 104 ગામડાઓમાં ફર્યા અને જિલ્લામાં થતા પાકોમાં સૌથી વધુ ડાંગર અને શાકભાજી પાકોમાં નુકસાની નોંધી હતી, જેની સાથે શેરડી, આંબાવાડી અને અન્ય પાકોમાં પણ નુકસાની જોવા મળી હતી. સર્વેમાં જિલ્લામાં 41,000થી વધુ હેક્ટરમાં થયેલા વાવેતરમાંથી 1970 પણ 50 હેક્ટરમાં પૂરની અસર થઈ હતી, જેમાંથી સરકારી નિયમાનુસાર 262.03 હેક્ટરમાં 33%થી વધુ નુકસાન જોવા મળ્યું છે, જેથી જિલ્લાના 483 ખેડૂતોને 45 લાખથી વધુનું નુકસાન આંકવામાં આવ્યું છે અને સરકારમાંથી સહાય મેળવવા રિપોર્ટ કરવામાં આવ્યો છે. આજની તારીખે 300 હેક્ટર જેટલા વિસ્તારમાં સરકારશ્રીના 33% કરતા વધુ નુકસાનીના ધોરણો છે એ અનુસારનો પાક વિસ્તાર જણાયો છે અને એનું આકલન કરી અને સરકારશ્રીમાં વિગતવાર 45 લાખથી વધુ ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી છે. અને આ જે નુકસાની થઈ છે એ જિલ્લાના 500 જેટલા ખેડૂતોને 104 ગામોની અંદર નુકસાની થઈ છે. સરકારશ્રી તરફથી આ ગ્રાન્ટ ફાળવણી થયેથી અમે તાત્કાલિક ધોરણે આ નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક એના ખાતામાં સહાય ચૂકવણીની પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે. કુદરતી આફતના કારણે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે, ત્યારે 1 હેક્ટરમાં 33% નુકસાન હોય તો જ સરકારી સહાયના નિયમે નાના સીમાંત ખેડૂતોની ચિંતા વધારી છે. તેવામાં ખેડૂતોને આશા છે કે સરકાર યોગ્ય નિર્ણય લઈ સહાય જાહેર કરશે. હિતેશ સોનવણે, GSTV નવસારી.